विद्यार्थी मित्रों, गई काले आपणे समूह 15ના તત્વોની વાત કરી હતી. એમાં ફોસ્ફરસ ના અપર રૂપો, તો ફોસ્ફરસ ના અનેક અપર રૂપો મળી આવતા હોય છે. એમાં સફેદ, લાલ અને કાળા ફોસ્ફરસ. સફેદ ફોસ્ફરસ એ એક પારદર્શક સફેદ મીણ જેવો ઘન પદાર્થ છે. તે ઝેરી પાણીમાં અદ્રાવ્ય પણ કાર્બન ડાયોક્સાઇડમાં દ્રાવ્ય હોય છે તથા અંધારામાં દીપ્ત થતો હોય છે. તે નિષ્ક્રિય વાતાવરણમાં ઉકળતા એનોડના દ્રાવણમાં દ્રાવ્ય થઈને પીએચ 3 બનાવતો હોય છે. તો P4 એ ફોસ્ફરસ, 3 એનિઓએચ, 3 H2O, તો પીએચ 3 પ્લસ 3 Na2H2 PO2 એની પ્રક્રિયા આપેલી છે. અહીંયા એનું સ્ટ્રક્ચર આપેલું છે. સફેદ ફોસ્ફરસ 60 અંશના ખૂણા છે. P4 અણુમાં કોણીય તાણને કારણે સફેદ ફોસ્ફરસ ઓછો સ્થાયી છે. સામાન્ય પરિસ્થિતિમાં અન્ય ઘન અવસ્થાઓ કરતાં વધુ પ્રતિક્રિયાત્મક છે. તે હવામાં ઝડપથી આગ પકડીને P4 ઓટેનનો ઘટ્ટ સફેદ ધુમાડો ઉત્પન્ન કરતો હોય છે. P4 પ્લસ 5O2 P4 ઓટેન સમચતુષ્ફલકે P4 અણુ ધરાવતો હોય. સફેદ ફોસ્ફરસને કેટલાક દિવસ સુધી નિષ્ક્રિય વાતાવરણમાં 573 કેલ્વિન તાપમાને ગરમ કરવાથી તે લાલ ફોસ્ફરસ બનતો હોય છે. લાલ ફોસ્ફરસને ઊંચા દબાણે ગરમ કરવામાં આવતા ત્યારે કાળા ફોસ્ફરસની અવસ્થાઓની શ્રેણી બનતી હોય છે. લાલ ફોસ્ફરસ લોખંડ જેવું રાખોડી ચળકાટ ધરાવતો હોય. વાસવિહીન, બિનઝેરી તથા પાણી અને કાર્બન ડાયોક્સાઇડમાં અદ્રાવ્ય હોય છે. લાલ ફોસ્ફરસ રાસાયણિક સફેદ ફોસ્ફરસ કરતાં ઘણો ઓછો પ્રતિક્રિયાત્મક અને તે અંધારામાં પ્રદીપ્ત પામતો નથી. તે પોલિમેરિક છે. સમચતુષ્ફલક P4 અણુ એકબીજા સાથે જોડાઈને શૃંખલા સ્વરૂપે હોય છે. કાળો ફોસ્ફરસ લાલ ફોસ્ફરસની શૃંખલા આપેલી છે. કાળા ફોસ્ફરસ એના બે સ્વરૂપ છે, આલ્ફા કાળો ફોસ્ફરસ અને બીટા કાળો ફોસ્ફરસ. જ્યારે બંધ નળીમાં લાલ ફોસ્ફરસને 803 કેલ્વિન તાપમાને ગરમ કરવામાં આવે ત્યારે આલ્ફા કાળો ફોસ્ફરસ બનતો હોય છે. તેને હવામાં ઉદ્ધપાતિત કરી શકાતું હોય છે અને તેના સ્ફટિકો અપારદર્શક મોનોક્લિનિક અથવા રહોમ્બોડેલ હોય છે. તે હવામાં ઓક્સિડેશન પામતા નથી. સફેદ ફોસ્ફરસને 473 કેલ્વિન તાપમાને ગરમ કરવામાં આવે તો બીટા કાળો ફોસ્ફરસ બનાવવામાં આવતો હોય છે. તે હવામાં 673 કેલ્વિન તાપમાન સુધી બનતો નથી. આ બધા જે છે, સફેદ ફોસ્ફરસ, કાળો ફોસ્ફરસ અને લાલ ફોસ્ફરસ એની વાત કરી, એનું સમીકરણ કેવી રીતે બનાવવામાં આવતું હોય છે. ત્યારબાદ ફોસ્ફીન PH3 કેલ્શિયમ ફોસ્ફાઇડ CA3P2ની પાણી H2 અથવા HCl સાથે પ્રક્રિયા કરવામાં આવે તો COOH ટ્વાઇસ CaCl2 અને શું બનતું હોય છે, PH3 ફોસ્ફીન બનતો હોય છે. પ્રયોગશાળાના CO2ના નિષ્ક્રિય વાતાવરણમાં સફેદ ફોસ્ફરસને સાંદ્ર એનિઓન સાથે ગરમ કરીને પણ ફોસ્ફીન બનાવવામાં આવતો હોય છે. P4 જે આપણે અગાઉની પ્રક્રિયા જોઈ તેની અંદર સફેદ ફોસ્ફરસવાળી પ્રક્રિયા, તો એની અંદર એનિઓન સાથેની પ્રક્રિયા, તો એમાંથી પણ ફોસ્ફીન બનતું હોય છે. જ્યારે તે શુદ્ધ અવસ્થામાં હોય ત્યારે તે અજ્વલનશીલ હોય છે, પરંતુ P2S4 અથવા P4 બાષ્પની હાજરીમાં તે જ્વલનશીલ બનતો હોય છે. અશુદ્ધિઓમાંથી શુદ્ધ કરવા માટે તે HIમાં અવક્ષેપિત કરવામાં આવતું હોય છે, જેથી ફોસ્ફોનિયમ આયોડાઇડ P4I બનતો હોય છે. જેની KOH સાથે પ્રક્રિયા કરવામાં આવે તો KOH સાથેની પ્રક્રિયાથી પણ અહીંયા ફોસ્ફીન બનતું હોય છે. એના ગુણધર્મો, તે સડેલી માછલી જેવો વાસવાળો, રંગવિહીન, અતિ ઝેરીવાયુ છે. HNO3 Cl2 અને Br2 જેવા ઓક્સિડેશન કરતાઓની બાષ્પની અલ્પ માત્રામાં સંપર્કમાં આવવાથી તે વિસ્ફોટિત થતું હોય છે. પાણીમાં અલ્પ પ્રમાણમાં દ્રાવ્ય હોય છે. PH3નું પાણીમાં દ્રાવણ પ્રકાશની હાજરીમાં લાલ ફોસ્ફરસ અને H2 બનતા હોય છે. જ્યારે ફોસ્ફીનને કોપર સલ્ફેટ અથવા મર્ક્યુરી ક્લોરાઇડના દ્રાવણમાં અવશોષવામાં આવે ત્યારે અનુવર્તી એના ફોસ્ફાઇડ સંયોજનો મળતા હોય છે. અહીંયા કોપર સલ્ફેટ સાથે પ્રક્રિયા કરવામાં આવતો CU3P2 મળતો હોય છે. HG સાથે પ્રક્રિયા કરવામાં આવતો HG3P2 મળતા હોય છે. તો ફોસ્ફીન એને PH3 કોપર સાથેની, તો અનુવર્તી એટલે કોપર સાથેની પ્રક્રિયા. અહીંયા ફોસ્ફીનની મર્ક્યુરી ક્લોરાઇડ સાથે પ્રક્રિયા કરવામાં આવે તો મર્ક્યુરીનો ફોસ્ફાઇડ સંયોજન મળતો હોય છે. ફોસ્ફીન એ નિર્બળ બેઈ છે. તે એમોનિયાની જેમ એસિડ સંયોજનો સાથે ફોસ્ફોનિયમ આયન બનાવતું હોય છે. PH3 પ્લસ HBr PH4Br. ફોસ્ફીન સ્વયંસ્ફુરિત દહનનો તકનીકી રીતે ઉપયોગ હોલ સિગ્નલોમાં થતો હોય છે. કેલ્શિયમ કાર્બાઇડ અને કેલ્શિયમ ફોસ્ફાઇડના પાત્રોને સીધી કહીને સમુદ્રમાં ફેંકવામાં આવે. જ્યારે તેમાંથી ઉત્પન્ન થતો વાયુ તે સરળ હોય છે અને તે સિગ્નલ તરીકે કાર્ય કરે. એના ધૂમ્ર પડદા તરીકે પણ ઉપયોગમાં લેવામાં આવતું હોય છે. તો આ જે બધા થયા તે ફોસ્ફીન સંયોજનની વાત થઈ. ત્યારબાદ ફોસ્ફરસના જુદા જુદા હેલાઇડ સંયોજનો છે. ફોસ્ફરસના બે પ્રકારના હેલાઇડ સંયોજનો PX3 અને PX5
એક્સ એટલે એફ સી એલ બી આર અને આઈ એટલે કે પી એફ થ્રી પી સી એલ થ્રી પી સી એલ ફાઇવ એ જે બધા બનતા હોય છે તેની વાત તો પહેલું જ જોઈએ ફોસ્ફરસ ટ્રાય કરવું હોય તો ગરમ કરેલા સફેદ ફોસ્ફરસને સી એલ ટુ સાથે પ્રક્રિયા કરવામાં આવે તો એમાંથી પી સી એલ થ્રી બનતું હોય એસઓ સી એલ ટુ થાયોનિક ક્લોરાઇડ સાથે પ્રક્રિયા કરવામાં આવે તો ફોસ્ફરસ ટ્રાય ક્લોરાઇડ બનતું હોય છે ટૂંકમાં સફેદ ફોસ્ફરસની પી ફોર સાથેની બધી પ્રક્રિયાઓ આપેલી છે વિદ્યાર્થી મિત્રો આ બધા જ સમીકરણમાં ખાસ પૂછાતું હોય છે એક માર્ક્સની અંદર કોઈ એની પ્રક્રિયાની અંદર પૂછાતું હોય છે એના ગુણધર્મોની વાત કરીએ તો તે રંગવિહીન તેલી પ્રવાહી છે ભેજની હાજરીમાં તે જળ વિભાજન પામતો હોય છે પીસીએલ થ્રી પ્લસ થ્રી એચ ટુ એચ થ્રી પીઓ થ્રી પ્લસ થ્રી એચ સી એલ ઓએચ સમૂહ ધરાવતા કાર્બનિક સંયોજનો સીએચ થ્રી સી ડબલ ઓએચ કાર્બોક્સિલિક એસિડ અને સી ટુ એચ ફાઇવ ઓએચ સાથે પ્રક્રિયા કરતું હોય પીસીએલની સાથે પ્રક્રિયા કરે તો ટ્વાઇસ એસિટાઇલ ક્લોરાઇડ સીએચ થ્રી સીઓ બનતું હોય છે સી ટુ એચ ફાઇવ સીએલ જે છે તે ઇથેનલ ક્લોરોઇથેન આપેલો છે એચ થ્રી પીઓ થ્રી એચ થ્રી પીઓ થ્રી સાથેની પ્રક્રિયા તો કાર્બોક્સિલિક એસિડ એટલે ઇથેનોઇક એસિડ સાથેની પ્રક્રિયા આપેલી છે આલ્કોહોલ સાથેની પ્રક્રિયા આપેલી છે બંધારણની અંદર જોઈએ તો તે પિરામિડલ આકાર ધરાવતો જેમાં ફોસ્ફરસ એસપી થ્રી સંકૃત તરીકે જોવા મળતો હોય છે ફોસ્ફરસ પેન્ટાક્લોરાઇડ પીસીએલ ફાઇવ તો સફેદ ફોસ્ફરસની વધુ પડતા ક્લોરિન સાથે પ્રક્રિયા કરવામાં આવે તો ક્લોરિન સાથે પ્રક્રિયા કરતા ફોસ્ફરસનો ટ્રાયક્લોરાઇડ બનતું હોય છે તો એની અંદર એ ટ્રાયક્લોરાઇડ બનેલો છે પી ફોર ટેન સી એલ ટુ ફોર પી સી એલ ફાઇવ એસુ સી એલ ટીની ફોસ્ફરસ સાથેની પ્રક્રિયાથી પણ તે બનતું હોય છે પી ફોર પર ટેન એસુ ટુ સી એલ ટુ થાયોનિક ક્લોરાઇડ સાથેની પ્રક્રિયા તો એમાંથી પી સી એલ ફાઇવ બનતું હોય છે પી સી એલ ફાઇવ પીરાસ પડતો સફેદ પાવડર છે અને ભેજવાળી હવામાં પી સી એલ થ્રીમાં જળ વિભાજન પામી અને તે ફોસ્ફોરિક એસિડમાં રૂપાંતર પામતું હોય છે તો પી સી એલ ફાઇવ અને પીઓ સી એલ થ્રી જ્યારે તેને ગરમ કરવામાં આવે ત્યારે તે ઉદ્વપાતન પામતું હોય છે અને વધારે ગરમ કરવાથી એનું શું થતું હોય છે વિઘટન વિઘટન થાય તો એમાંથી એક સી એલ ટુ જે છે તે દૂર થતું હોય છે પી સી એલ ફાઇવમાંથી પી સી એલ થ્રી અને સી એલ ટુ સાથેની પ્રક્રિયા ઓએચ સમૂહ ધરાવતા કાર્બનિક સંયોજનો સાથે પ્રક્રિયા કરી તેમને ક્લોરો વ્યુત્પન્નમાં પરિવર્તિત કરતું હોય છે સી ટુ એચ ફાઇવ ઓએચ પ્લસ પી સી એલ ફાઇવ સી ટુ એચ ફાઇવ સી એલ પીઓ સી એલ થ્રી પ્લસ એચ સી એલ ઓએચ સમૂહ આજ સી એ થ્રી સી ડબલ સાથેની પી સી એલ ફાઇવ સાથેની પ્રક્રિયા તો એમાં પણ એસ એ સી એલ થ્રી સી એ થ્રી સીઓ સી એલ બનતું હોય છે આ પણ એક એસિટાઇલ ક્લોરાઇડ છે ટૂંકમાં ફોસ્ફરસ સાથેની પ્રક્રિયાઓ ફોસ્ફરસ માંથી પી સી એલ ફાઇવ કેવી રીતે બનતું હોય છે આ એની જે બધી આપેલી છે તે પ્રક્રિયાઓ આપેલી છે સૂક્ષ્મ વિભાજિત ધાતુને પી સી એલ ફાઇવ સાથે ગરમ કરવાથી અનુવર્તી ક્લોરાઇડ અહીંયા એજી સાથે પી સી એલ ફાઇવ પ્રક્રિયા કરે તો એજી સી એલ પી સી એલ ફાઇવની એસએન સાથે પ્રક્રિયા થાય તો એસએન સી એલ ફોર કેટલાક કાર્બનિક સંયોજનોના સંશ્લેષણમાં પણ એ ઉપયોગી બનતું હોય છે એજોઆઈનો આકાર આપેલો છે ત્રિકોણીય બી પિરામિડલ વાયુમય અને પ્રવાહી અવસ્થામાં તે ત્રિકોણીય બી પિરામિડલ બંધારણ ધરાવતો ત્રણ નિરક્ષીય પીસીએલ બંધો સંકુલીય હોય છે બે અક્ષીય બંધો નિરક્ષીય બંધો કરતાં લાંબા હોય છે નિરક્ષીય બંધ યુગ્મ કરતાં અક્ષીય બંધુ યુગ્મ વધુ અપાકર્ષણ અનુભવતા હોય છે તો આ જે છે તે બધા ફોસ્ફરસના હેલાઇડ સંયોજનો ત્યારબાદ ફોસ્ફરસના ઓક્સો એસિડ તો ફોસ્ફરસના ઓક્સો એસિડ સંયોજનો જે છે હાઇપોફોસ્ફરસ ફોસ્ફોનિક એસિડ એચ થ્રી પીઓ ટુ આ એની ઓક્સિડેશન અવસ્થા આપેલી છે કેવી રીતે એની બનાવટ ઓર્થોફોસ્ફરસ ફોસ્ફોનિક એસિડ પાયરોફોસ્ફરસ એચ ફોર પી ટુ ઓ ફાઇવ હાઇપોફોસ્ફરિક એસિડ આ બધા જ વિદ્યાર્થી મિત્રો સૂત્ર પૂછાતા હોય છે એની અંદર રહેલા બંધ કેવી રીતે એની બનાવટ છે તે ઓર્થોફોસ્ફોરિક એચ થ્રી પીઓ ફોર પાયરોફોસ્ફરિક એસિડ એચ ટુ એચ ફોર પી ટુ ઓ સેવન મેટાફોસ્ફરિક એચ પીઓ થ્રી ને એની શૃંખલા આપેલી છે તો એની બનાવટ એની ઓક્સિડેશન અવસ્થા એની જોડે કેટલા બંધ રહેલા છે તેની બાબતે કહેલી છે ઓક્સો એસિડ સંયોજનોના સહઘટનમાં એચ ટુ અથવા ઓ પરમાણુ પ્રાપ્ત થવાના અથવા ગુમાવાના સંદર્ભે તે આંતર સંબંધી હોય છે ઓક્સો એસિડ સંયોજનો ફોસ્ફરસ અન્ય પરમાણુ દ્વારા સમચતુષ્ફલકીય રીતે ઘેરાયેલા હોય છે બધા એસિડ સંયોજનો ઓછામાં ઓછા એક પી ડબલ બોન્ડ ઓ અને એક યુએચ બંધ ધરાવતા હોય છે જો અહીંયા બધા જ પી ડબલ બોન્ડ ઓ અને પી ઓએચ બંધ જે છે એની સંખ્યા આપેલી છે અહીંયા જેની પ્રક્રિયા છે એચ થ્રી પીઓ થ્રી તો એમાંથી એચ થ્રી પીઓ ફોર અને ફોસ્ફોનિક ફોસ્ફિન બનતું હોય છે તો ઓર્થોફોસ્ફોરિક એસિડ અથવા તો એમાંથી ફોસ્ફિન બનતું હોય છે તો એ સંયોજનો આપેલા છે
અહીંયા જો દરેકના સ્ટ્રક્ચર ઓર્થોફોસ્ફોરિક એસિડ પાયરોફોસ્ફોરિક એસિડ ઓર્થોફોસ્ફરસ એસિડ હાઇપોફોસ્ફરસ એસિડ એની પ્રક્રિયા આપેલી છે એના બંધારણો આપેલા છે જે એસિડ સંયોજનોમાં પીએચ બંધ હોય તે પ્રબળ રિડક્શન કરતાનો ગુણધર્મ ધરાવતો હોય છે હાઇપોફોસ્ફરસ એસિડ બે પીએચ બંધ ધરાવતો હોવાથી તે સારો ઓક્સિડેશન કરતા હોય છે અહીંયા પણ એની સિલ્વર એજી એનોત્રી સાથે સિલ્વરમાં એનું રિડક્શન થતું હોય છે આમ પીએચ બંધો આયનીકરણ પામી એચ પ્લસ આપતા નથી તથા બેઝિકતામાં કોઈ ભૂમિકા ભજવતા નથી માત્ર તે જ એચ પરમાણુ જે પીએચ સ્વરૂપમાં ઓક્સિજન પરમાણુ સાથે જોડાયેલા હોય છે અને આયનીકરણ પામતા હોય છે તો વિદ્યાર્થી મિત્રો સમૂહ 15ના તત્વો નાઇટ્રોજન અને ફોસ્ફરસ વિશેની આપણે વાત કરી ત્યારબાદનો જે સમૂહ છે જે સમૂહ 16 તો સમૂહ 16ના જે તત્વો જે છે ઓક્સિજન સલ્ફર સેલેનિયમ કેલુરિયમ પોલોનિયમ લિવરમોરિયમ આ બધા તત્વો થતું હોય છે આ સમૂહના તત્વો જે છે એને ચાલ્કોજન સમૂહ તરીકે પણ ઓળખવામાં આવતું હોય છે તો આ સમૂહની અંદર આપણે જેમ અહીંયા નાઇટ્રોજન અને ફોસ્ફરસની વાત કરી તેમાં આપણે આ સમૂહમાં ઓક્સિજન અને સલ્ફર તેની વાત કરીશું તે આપણે નેક્સ્ટ ટાઈમ લઈશું.